સેવિકાના પતિના વર્તનથી આ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે શહેરનું કાળિયા બીડ કે જ્યાં હાલ અનેક મોટી સોસાયટીઓમાં લોકો વસવાટ કરે છે આ વિસ્તારમાં આવેલી ગોલ્ડન સિટી સોસાયટી અને આજુબાજુની અન્ય સોસાયટીઓમાં છેલ્લા બે માસથી ગટરનું પાણી બહાર ઉભરાઈ અને બહાર આવી રહ્યું છે આ પાણી હવે પીવાના પાણીની લાઈનોમાં ભળી જતાં હવે પીવાનું પાણી પણ ભારે દુર્ગંધવાળું આવે છે જ્યારે આ સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં હોય આ ગંધાતું પાણી ઘરની ચોકડી કે સોસાયટીની ગટરોમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યું છે અનેકવાર રજૂઆત બાદ પણ પીવાના શુદ્ધ પાણી અંગે હજુ કોઈ નિકાલ નથી આવ્યો જેથી આ સોસાયટીના લોકોને સ્વખર્ચે ટાંકા મંગાવવા પડે છે જેથી વેરો ભરતા હોવા છતાં વધુ રૂપિયા ખોટા આ વિસ્તારના લોકોના ખર્ચાઈ રહ્યા છે આંગેનગર સેવિકાને પાણીની વ્યવસ્થા અંગે જ્યાં સુધી લાઇનો રિપેર ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકાના ટાંકા મોકલવા કહ્યું હતું પણ ટાંકાઓ નગરસેવિકાના મળતિયાના જ ઘરોમાં પહોંચ્યા અને અન્ય લોકોને ભારે મુશ્કેલી અને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે આ દુર્ગંધ મારતા પાણીને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય આ અંગે તંત્રના લોકોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી તેમજ આ વિસ્તારની મહિલા નગર સેવિકા શારદાબેન મકવાણાને પણ અગાઉ રજૂઆત કરી હોય હજુ સુધી આ ગટરના ઉભરાતા કે પીવાના પાણીની લાઈનોમાં ભળી ગયેલા ગંદા પાણીનો કોઈ ઉકેલ નથી આવ્યો અમારે છે એ અત્યારે છેલ્લા લગભગ આમ તો મહિનાથી છે એ ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ ગયું છે પણ છેલ્લા પંદર દિવસથી છે એ સોસાયટીમાં જ્યાં ગટરની કેનાલ હોય ત્યાં ગટરમાંથી પાણી નીકળે છે અને પાણી નીકળે છે એટલે ઘરમાંય હવે તો નીચાણવાળું ઘર છે એટલે ચોકડીમાં સંડાસ બાથરૂમમાં નીચે આવી જાય છે અને એટલું બધું વાસ આવે કે અમે રહી ન શકીએ અને અમે અમારો પ્રશ્ન છે એ બધી જ જગ્યાએ કહી દીધું છે અમે એપ્લિકેશન બધે આપેલી છે મેયરને આપેલી છે મહાનગરપાલિકામાં આપેલી છે સ્વચ્છ ભારતમાં કરી છે પછી અહીંયા અમારા કોર્પોરેટર છે એમને પણ કરી છે પણ એ લોકો કે થઈ જશે થઈ જશે પણ આજે તો એટલી બધી અસહ્ય વાસ આવે છે અને અમે ઊભા પણ નથી રહી શકતા એટલી બધી એ થાય છે અને અમે પીવાનું પાણી અને વાપરવાનું પાણી છેલ્લા પંદર દિવસથી અમે ટેન્કર મંગાવીએ છીએ એક ટેન્કરનો ભાવ સાડી ત્રણસો રૂપિયા છે એ પોસાઈ ન શકે છતાં પણ અમે મંગાવીએ છીએ આજે અમે અમારા કોર્પોરેટરને પંદર દિવસ પહેલાંય ગયા હતા કમ્પ્લેન કરવા અને આજે પણ ગયા હતા તો આજે ગયા એટલે એમણે એવું કીધું કે તમે મીડિયાવાળાને લઈને આવ્યા એટલે હવે તમારું આમ મીડિયાવાળા કરશે અને ધમકી આપે છે અને પાછું ટેન્કર મોકલાવે છે એવું કહે છે પણ એને સંબંધીને મોકલાવ્યા છે મોકલાવ્યા હશે પણ અમારા સુધી પહોંચ્યા નથી હા અમે એ જ્યારે પણ છે ઈ આવે ત્યારે એમ કે અમને મત દેજો એટલે અમે બધા કંઈ સારું વાંધો નહીં મત દેશું મત લેવા હોય ત્યારે એ આવે છે પણ કામ તકલીફ હોય ત્યારે નથી આવતા અમે એમ કીધું કે આજે તમે અમારું ગટરનું પાણી જાય છે તમે જોવા આવો તો કે અમારે આવે છે એટલે મેં કીધું કે તમારા ઘર પાસે નથી અમારા ઘર પાસે છે તો કે ના ના અમારા ઘર પાસે છે પણ ત્યાં નથી છતાંય એકવાર જોવા આવ્યા નથી અમારા ઘરમાં ઘરમાં પાણી ગરી ગયું છે ગંદુ પાણી આવે છે પીવાનું પાણી ગંદુ આવે છે બધે બધી પરિસ્થિતિમાં અમે ઊભા થયા છીએ એટલે અમે અમે ગયા તમ અમારા ઓલાને મેરને કોપરેટરને કહેવા તો કોર્પરેટરે એમ કીધું કે મહેરબાની કરીને તમે બધું કામ ચાલું જ છે તમે મીડિયા લઈને આવ્યા છો તો મીડિયા પાસે જ કરી લો એ સ્વાભાવિક નથી એવું બોલવાનું જે અમે એમની પાટે પ્રેરણા લઈને ગયા હતા કે અમારું કામ થશે નહીં પાસે જાય તો એ કામ અમને ના પાડે છે કે એ કામ થશે જ નહીં થાય કે હવે હવે તો મીડિયા લઈને આવ્યા છો તો મીડિયા પાસે જાઓ તમે કરવા અને એ મીડિયા એ જે કોપરેટર છે એ શારદાબેન છે શારદાબેનને વડે અમને એવી ધમકી આપી કે તમે જે કામ કરો મીડિયા વાળા પાસે કરાઈ લો અમારા અમારવાના અમાર પાસે હાથ અમાર પાસે હાથ જોડ્યા કે તમે બધું કરો છો હવે મીડિયા પાસે બધું કરાઈ લો એમ તો સમાચાર વધુ સમાચાર માટે અપ જતા નિર્માણ ન્યૂઝ નમસ્કાર